વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આજે આપણે પાના નંબર 63 પરના હલવાવાળા દાખલા ગણીશું. હલવાના જે ભાગ કરેલા છે તે ભાગ કેટલા ભાગોમાં વહેંચેલા છે તેને આપણે જોઈએ. ચાલો પહેલા તો રમેશ તેના બાળકો માટે શું લાવે છે? હલવો લાવે છે. શું લાવે છે? હલવો લાવે છે. અને હલવાના એના બે બાળકોનું નામ શું છે? અમુ અને અનુ. બરાબર ને? જોજો, રમેશ તેના બાળકો અમુ અને અનુ માટે હલવાનો એક ટુકડો ખરીદ્યો. કેટલો ટુકડો ખરીદ્યો? એક ટુકડો ખરીદ્યો હલવાનો. તેણે તે બંને માટે તેને બે સરખા ભાગ મળશે, તેને બે સરખા ભાગ મળશે એ રીતે વેચી આપ્યો. એટલે કે આવો એક હલવાનો ટુકડો ખરીદ્યો અને તે બંનેને સરખા ભાગ મળે તે રીતે બે સરખા ભાગ કરીને વેચી આપ્યો. વેચી આપ્યો એટલે દરેક ભાગ શું ગણાશે? બે સરખા ભાગ તો થયા, પણ દરેક ભાગને આપણે જોવું હોય તો શું ગણાય? આ કેટલો ભાગ કહેવાય? એક ભાગ. અને આ પણ બીજો ભાગ. એટલે દરેકને ગણીએ તો એક દૂતીયાંશ આવું થાય ને, એટલે બંનેને એક દૂતીયાંશ ભાગ મળશે. હવે જોજો તે બંનેને કેટલા સરખા ભાગ મળશે? તો હલવાનો એક એક ટુકડો મળશે અને ભાગમાં જોવા જઈએ તો એક દૂતીયાંશ ભાગ મળશે. દરેકને હલવાનો એક દૂતીયાંશ ભાગ મળશે. હવે આગળ, આ ટુકડો ખૂબ જ મોટો છે, આ ટુકડો ખૂબ જ મોટો છે, તેને ફરીથી બે સરખા ભાગમાં વેચો. આઉટે કહે છે આ ટુકડો ખૂબ જ મોટો છે, અમે તેને ખાઈ શકીશું નહીં. કોણ કહે છે? અમુ અને અનુ. અમે તેને ખાઈ શકીશું નહીં તેઓએ કહ્યું. કોણે કહ્યું? અમુ અને અનુએ. અને કહ્યું કે તેથી તેને આ ટુકડાઓને ફરીથી બે સરખા ભાગોમાં વહેંચી આપો પપ્પા. આવું કહે છે ના પપ્પાને કે પપ્પા આ ટુકડો અમે ખાઈ શકીશું નહીં, તેથી આ ટુકડાને ફરી બીજા બે ભાગ પાડીને વહેંચી આપો. જો ટુકડો આ રીતે હતો, આ બે ભાગોમાં વહેંચેલો હતો, એક અમુનો હતો અને એક અનુનો હતો. બરાબર ને? એક અનુનો હતો. એના બે ભાગ તો ઓલરેડી એક એક ભાગ બંનેને આપેલા જ હતા, પણ હજુ બીજા બે સરખા ભાગ કરવાનું કહે છે. તો જુઓ, બે સરખા ભાગ કરીએ તો આ રીતે થાય, થાય ને સરખા ભાગ. તો બંનેના ભાગ કેટલા ભાગ આવે? આ બે ભાગ અમુના અને આ બે ભાગ અનુના. કુલ ભાગ કેટલા? ચાર. તેમાંથી બે ભાગ અમુને મળશે અને બે ભાગ અનુને મળશે. એટલે બંનેને કેટલો ભાગ મળશે? બે ચતુર્થાંશ. બે ચતુર્થાંશ ભાગ મળશે ને. તો પૂછ્યું છે હવે અમુને કેટલા ટુકડા મળશે? તો અમુને બે ટુકડા મળશે. હવે હલવાનો તે કેટલામો ભાગ ગણાશે? તો હલવાનો તે બે ચતુર્થાંશ ભાગ ગણાશે. કેવી રીતના? કુલ ચાર ટુકડા છે, તેમાંથી બે ભાગ અમુના અને બે ભાગ અનુના, એટલે બે ચતુર્થાંશ ભાગ ગણાશે. બે ચતુર્થાંશને એક દૂતીયાંશ પર કહેવાય. કેવી રીતે? તો બે દુ ચાર આવું થાય ને, એટલે ઉપર કશું ન રહ્યું, એટલે એક દૂતીયાંશ થયું. એટલે એક દૂતીયાંશ અથવા તો બે ચતુર્થાંશ બંને સરખું જ છે, બંને સરખું જ છે. ચાલો નેક્સ્ટ. હવે કહે છે પપ્પા હજુ તેને નાના બનાવો. પપ્પા હજુ તેને નાના બનાવો તેઓએ કહ્યું. કોણે કહ્યું? અમુ અને અનુએ કહ્યું. તેથી તેણે હલવાના ફરીથી નાના ટુકડા કર્યા. બરાબર? હવે પૂછે છે એના પપ્પા કે બરાબર હવે ચાલશે? તો કોણ કહે છે? અમુ અને અનુ કહે છે. આભાર પપ્પા તમારો, આભાર. એમ કહે છે. જો વિચાર કે આ ટુકડા જે પાડેલા હતા તેમાંથી પણ હજી નાના ભાગ કર. કોણ કહે છે? અમુ અને અનુ. એટલે શું પોઝિશન થઈ હશે? આવું થયું હશે કે આ હતો ભાગ, તેમાંથી ઓલરેડી આટલા ભાગ પાડેલા જ હતા. બરાબર? ચાર ભાગ પાડ્યા જ હતા, હજુ એના સરખા ભાગ કરવાનું કહે છે. તો કેટલા સરખા ભાગ કરીએ? બીજા બે સરખા ભાગ કરીએ. આ રીતે, આ રીતે જ થશે ને. તો આ રીતે થાય તો કુલ કેટલા ભાગ બને? જુઓ તો કે કુલ કેટલા ભાગ બને છે તો જોઈએ આપણે. તો કુલ કેટલા ભાગ બને છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, કુલ આઠ ભાગ બને છે. તેમાંથી આ ચાર અમુના અને આ ચાર અનુના. એટલે અહીં હવે દરેક બાળકને કેટલા ટુકડા મળશે? તો દરેકને ચાર ચાર ટુકડા મળશે ને. તો દરેક બાળકને ચાર ચાર ટુકડા મળશે. જો રમેશ હલવાના છ સરખા ભાગ કર્યા હોત તો દરેકને કેટલા ટુકડા મળ્યા હોત? જો રમેશ અંકલે છ સરખા ભાગ કર્યા હોત એટલે કે હલવાના એમણે જે ભાગ કર્યા તેમાં છ સરખા ભાગ કરેલા હોત. આ રીતે જોજો, આ રીતે છ સરખા ભાગ કર્યા હોત તો દરેકને કેટલા ભાગ મળત? તો આ ભાગ આ બાજુનો અને અમુને મળત અને આ બાજુનો અનુને. એટલે કે દરેકને કેટલા ભાગ મળતે? ત્રણ ત્રણ ભાગ મળતે ને. હા, જો છ સરખા ભાગ કર્યા હોય તો દરેકને ત્રણ ભાગ મળે. અને કેટલામો ભાગ ગણાશે? તે ત્રણ છષ્ટમાંશ ભાગ
ગણાતી. હવે ઉપરોક્ત સંવાદને આધારે તમારો જવાબો જુઓ અને લખો. પહેલાં તો શું આવ્યું? એક દૂતીયાંશ આવ્યું. બીજું શું આવ્યું? બે ચતુર્થાંશ આવ્યું. પછી શું આવ્યું? ત્રણ છષ્ટમાંશ આવ્યું. પછી શું આવ્યું? ચાર અષ્ટમાંશ આવ્યું. અને પછી શું આવે? પાંચ દશાંશ આવે. આ બધા એક દૂતીયાંશના ભાગ છે. કઈ રીતે આપણે સમજીએ? જો આ બે ચતુર્થાંશ, બે ચતુર્થાંશ એટલે બે દૂ ચાર, ઉપર કશું નહીં રહ્યું એટલે એક, અને નીચે બે વધ્યા છે એટલે એક દૂતીયાંશ મળી ગયા બે ચતુર્થાંશના. એનું અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય. હવે ત્રણ દૂ છ વાળું છે. જુઓ ત્રણ અને છ, તો ત્રણ દૂ છ એટલે ઉપર કશું નહીં એટલે એક, નીચે બે આવી ગયા એટલે એક દૂતીયાંશ મળી ગયા. એના જેવું જ થયું. એનું નાનું સ્વરૂપ કાઢતા આ રીતે પણ અહીં કહી શકો છો તમે. ચાર એકુ ચાર, અને આ આઠના ભાગ પાડી દેવાના. ચાર દૂ આઠ, જુઓ ચાર ચાર ગયા એટલે આઠ ગયા, ચાર ગયા અને કેટલા રહ્યા? એક દૂ એટલે એક દૂતીયાંશ રહ્યા. એ રીતે જ આમાં પણ જુઓ, પાંચ એકુ પાંચ, અને આ દસને કેન્સલ કરીને એના ભાગ પાડી દે. પાંચ દૂ દસ, જુઓ પાંચ પાંચ ગયા, શું રહ્યું? એક અને બે એટલે એક દૂતીયાંશ થયા. એટલે એક દૂતીયાંશના જ આ બધા ભાગ છે. ભલે તે બે ચતુર્થાંશમાં વેચાયો હોય, ત્રણ છષ્ટમાંશમાં વેચાયો હોય, ચાર અષ્ટમાંશમાં વેચાયો હોય કે પાંચ દશાંશમાં વેચાયો હોય, પરંતુ તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કાઢતા એક દૂતીયાંશ ભાગ મળ્યો કહેવાશે. સમજ પડી? હજી પાના નંબર 65 પરના દાખલા ગણીશું. એટલે કે એવું કહેવામાં આવ્યું છે કે જે આકાર આપ્યો છે તેનો અમુક ભાગ દર્શાવેલો છે, તો તે અમુક જ ભાગ દર્શાવેલો છે, તો બાકીનો ભાગ આપણે દર્શાવવાનો છે. જુઓ પહેલાં અહીં એમ કહેવામાં આવ્યું છે કે અહીં એક ફૂલની એક પંચમાંશ ભાગની પાંદડી દર્શાવી છે. એવું કહેવામાં આવ્યું છે કે અહીં એક ફૂલની એક પંચમાંશ ભાગની પાંદડી દર્શાવી છે, બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર પૂર્ણ કરો. પહેલાં તો જુઓ, એક પંચમાંશ ભાગ કીધો છે, એક પંચમાંશ ભાગની દર્શાવી છે, એનો અર્થ શું હોઈ શકે? કે પાંચ ભાગ હશે પાંદડીના. કેટલા ભાગ હશે કુલ? આપણે ખબર જ છે કે નીચે હોય તેને કુલ ભાગ કહેવાય. અહીં પાંદડીની વાત કરી છે ફૂલની, એટલે પાંદડી હોઈ શકે છે. એટલે કે પાંચ પાંદડીઓ હશે, પરંતુ અત્યારે હાલમાં દર્શાવેલી કેટલી છે? તો ઉપર જેટલા અંક આપ્યા છે એટલી પાંદડી એ લોકોએ દર્શાવેલી છે, અને એટલી પાંદડી એ લોકોએ રોકેલી છે. તો એનો અર્થ એવો કે પાંચ કુલ પાંદડી છે, તેમાંથી એક પાંદડી અહીંયા દર્શાવીને એ લોકોએ રોકેલી છે. તો હવે એમ કહેવામાં આવ્યું છે કે બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર પૂર્ણ કરો. તો બાકીની કેટલી પાંદડીઓ દોરવી પડશે? કુલ પાંચ પાંદડીઓ છે, તો એક તો આપેલી જ છે, તો બીજી ચાર દોરવી પડશે ને. હા, તો આ એક પંચમાંશ ભાગ પરથી આપણે ખ્યાલ આવશે કે કુલ પાંચ પાંદડીઓ છે, તેમાંથી એક પાંદડી દોરેલી છે, તો બીજી કેટલી દોરવાની રહેશે? ચાર. તો ચાલો આપણે ચાર દોરીને કમ્પ્લીટ કરી દઈએ એટલે કુલ પાંચ પાંદડીઓ થઈ જાય. થઈ ગયું? જુઓ એક બે ત્રણ ચાર, અને આ પાંચમી પાંદડી. કુલ પાંચ પાંદડીનું આ ફૂલ બની ગયું, પરંતુ એ પાંચ પાંદડીઓમાં એક ફૂલની જે પાંદડી છે, આઈડિયા ફૂલની પાંદડી, તેમાં લાલ કલર કર્યો છે એટલે તે એક પંચમાંશ ભાગ દર્શાવે છે. સમજ પડી? ચાલો નેક્સ્ટ. ચિત્રમાં પંખાના ત્રણ પાંખિયા પૈકી એક દર્શાવ્યું છે, બાકીના પાંખિયા દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો. ચાલો જુઓ, એક પંખાનું પાંખિયું દર્શાવેલું છે. હવે એમ કહેવામાં આવ્યું છે કે ત્રણ પાંખિયા, કેટલા પાંખિયાની વાત કરી છે? ત્રણ પાંખિયા પૈકી, એટલે ત્રણ પાંખિયા હતા, પરંતુ અત્યારે એક જ દર્શાવેલું છે. તો એમ કહેવામાં આવ્યું છે બાકીના પાંખિયા દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો. જો ત્રણ પાંખિયાવાળો હોય અને એક દર્શાવેલું છે, તો આપણે કેટલા બાકી રહ્યા દોરવાના? બે. હા, ત્રણમાંથી એક ગયું એટલે બે. ચાલો તો આપણે દર્શાવીએ. તો પહેલાં તો વચ્ચે આ રીતે આવશે પંખાની, હા, પછી આજુબાજુ એની પાંખ આવશે ને, એટલે એક પાંખ અહીં છે, તો બીજી પાંખ અહીં હોઈ શકે. હા, હોઈ શકે. આ બીજી પાંખ થયું. ચાલો હવે આ ત્રીજી પાંખ. જુઓ, આપણી આ પંખાની ત્રણ પાંખ આપણે દર્શાવી દીધી છે. આમાં કીધું હતું કે પંખાના ત્રણ પાંખિયા દર્શાવ, ત્રણે ત્રણ પાંખિયા દર્શાવી દીધા છે. એક આપેલી હતી,
અને બીજા બાકીના દોડવાના હતા. આપને કેવી રીતે ખ્યાલ આવ્યો કે ત્રણ જ છે? તો અહીં કહી દીધું છે કે ત્રણ પાંખિયા પૈકી એક પાંખ બાકીના પાંખિયા દર્શાવો. એક પાંખ આપેલી હતી તો બાકીના બે પાંખિયા દર્શાવી દીધા, એટલે આપણું ચિત્ર પૂર્ણ થઈ ગયું. બંને ચિત્ર આપણા કમ્પ્લીટ થઈ ગયા.